नमस्कार, स्वागत है आपनो न्यूज लाइव में। समाचारों की साथ हूं छु जिज्ञासा। एक महत्वपूर्ण समाचार, देश में कोरोना संकट तोड़ाई रहूं छे। बीजी लहर घणी ज घातकी साबित थई रही छे। सतत कोरोना ना केसों में उछाड़ो जोवा मळी रह्यो छे अने हवे सेकंड वेव नो महासंकट पण जोवा मळी रह्यो छे। छेल्ला 24 कलाक में 2.5 लाख थी वधु केस नोंधाया छे। 24 कलाक नी अंदर 2.25 लाख थी वधु कोरोना मुक्त पण थया छे। अने आज अंगे वधु विगतो साथे संवाददाता केतन जोशी जोड़ाया छे। केतन, शुं रही छे आजनी परिस्थिति? जिज्ञासा, परिस्थिति दिवसे ने दिवसे वणसी रही छे भारतनी, कारण के सतत केस वधी रह्या छे। अने एकाद बे हजार नो गेप नहीं, परंतु सतत 10 થી 15 હજાર नो गेप रोजे रोज वधी रह्यो छे। ગઈકાલના આંકડાથી આજે જોવા જઈએ તો 2.5 લાખ ને પાર કુલ કેસો પહોંચી ચૂક્યા છે। તેમાં સૌથી વધારે પરિસ્થિતિ જો સ્ફોટક કહી શકાય તો મહારાષ્ટ્રની છે, જ્યાં 67,123 કેસ નોંધાયા છે। તો આજે સૌથી વધારે ચોંકાવનારી વાત દિલ્હીથી આવી છે, કે જ્યાં 24,375 કેસ નોંધાયા છે। બીજી તરફ ઉત્તર પ્રદેશમાં પહેલેથી જ સ્થિતિ સ્ફોટક બનેલી છે। ઉત્તરાખંડમાં સતત કેસો વધી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે કર્ણાટકમાં પણ સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે। કર્ણાટકમાં આજે 17,000થી વધુ કેસ નોંધાયા છે અને રાજ્યના એવા ઘણા દેશના એવા ઘણા રાજ્યો છે કે જ્યાં 10,000 સુધીના કેસ નોંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે। તેમાં વેસ્ટ બંગાળની જો વાત કરીએ, રાજસ્થાનની વાત કરીએ અને ગુજરાતની વાત કરીએ, તો આ ત્રણ રાજ્યો એવા છે કે એક અઠવાડિયાની અંદર 10,000નો આંક વટાવે તો નવાઈ નહીં, કારણ કે જે પ્રકારની કોરોનાની સ્થિતિ છેલ્લા 15 દિવસથી જોવા મળી રહી છે અને કૂદકે ને ભૂસકે જે રીતે કેસો વધી રહ્યા છે આ રાજ્યોમાં, તેને જોતા આગામી સમય વધારે સ્ફોટક બની શકે છે। અને જો એક્ટિવ કેસની જો વાત કરવામાં આવે તો એક્ટિવ કેસ પણ 18 લાખને નજીક પહોંચી ચૂક્યા છે, જે એક ભારત દેશ માટે એક ધક્કા સમાન ન્યૂઝ કહી શકાય, કારણ કે વેક્સિનેશન એક તરફ વધારવાની કોશિશ થઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા જ અધિકારીઓ અને મંત્રીઓ સાથે બેઠક કરી હતી વેક્સિનેશન અને વર્તમાન કોરોનાની સ્થિતિને લઈને, અને હવે તેવા સમયે 2.5 લાખને પાર જો કેસ નોંધાયા હોય તો ચોક્કસથી એક ધક્કા સમાન ન્યૂઝ ભારત દેશ માટે। બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।